C અને C++ માં રિલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું રિલેશનલ ઓપરેટર્સ જેવા કે less than ઉદાહરણ તરીકે a less than b, greater than ઉદાહરણ તરીકે a greater than b, less than or equal to ઉદાહરણ તરીકે a less than equal to b, greater than or equal to ઉદાહરણ તરીકે a greater than or equal to b, equal to ઉદાહરણ તરીકે a equal to b, not equal to ઉદાહરણ તરીકે a not equal to b. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે હું ઉબુન્ટુ 11.10, ઉબુન્ટુ માં GCC અને G++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહી છું. ચાલો પરિચય સાથે શરૂ કરીએ. રિલેશનલ ઓપરેટરો ઇન્ટીજર અને ફ્લોટિંગ પોઈન્ટ નંબરોની તુલના કરવા માટે વપરાય છે. એક્સપ્રેશન જે રિલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે ફોલ્સ માટે 0 અને ટ્રુ માટે 1 રિટર્ન કરે છે. હવે હું એક C પ્રોગ્રામની મદદ સાથે રિલેશનલ ઓપરેટરોનું નિદર્શન કરીશ. મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ. પ્રથમ આપણે બે વેરીએબલો જાહેર કરીશું, a અને b. આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ યુઝરને a અને b ની વેલ્યુ દાખલ કરવા માટે પૂછે છે. આ સ્કેનફ સ્ટેટમેન્ટ વેરીએબલો a અને b માટે ઇનપુટ લે છે. હવે આપણી પાસે ગ્રેટર ધેન ઓપરેટર છે. આ ઓપરેટર ઓપરેટરની બીજી બાજુ પરના બે ઓપરેન્ડને સરખાવે છે. તે ફોલ્સ રિટર્ન કરશે જો a એ b કરતા મોટું છે. ઉપરોક્ત કન્ડિશન સાચી હોય તો આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જો ઉપરોક્ત કન્ડિશન ખોટી છે તો તે છોડવામાં આવશે. પછી કંટ્રોલ આગામી સ્ટેટમેન્ટ ઉપર જશે. હવે આપણી પાસે લેસ ધેન ઓપરેટર છે. આ પણ ઓપરેન્ડ સરખાવે છે. તે ટ્રુ રિટર્ન કરશે જ્યારે a એ b કરતા નાનું હોય. ઉપરોક્ત કન્ડિશન સાચી હોય તો આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, નહીં તો છોડવામાં આવશે. ચાલો અહીં સુધી કોડ એક્ઝિક્યુટ કરીએ. પ્રથમ નીચેનાને કમેન્ટ કરો. ટાઈપ કરો સ્લેશ સ્ટાર સ્ટાર સ્લેશ. સેવ ઉપર ક્લિક કરો. મેં ફાઇલને relational.c તરીકે સંગ્રહી છે. કંટ્રોલ અલ્ટર અને ટી કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. કમ્પાઇલ કરવા માટે ટર્મિનલ ઉપર આ કમાન્ડ ટાઈપ કરો, જીસીસી સ્પેસ relational.c સ્પેસ -o સ્પેસ rel. એન્ટર દબાવો. એક્ઝિક્યુટ કરવા માટે ટાઈપ કરો /rel. એન્ટર દબાવો. મેં a માટે 8 અને b માટે 3 દાખલ કર્યું છે. આઉટપુટ પ્રદર્શિત થયું છે 8 is greater than 3. તમે અલગ અલગ વેલ્યુઝ સાથે આ કોડ એક્ઝિક્યુટ કરી પ્રયાસ કરી શકો છો. કોડ ઉપર પાછા આવો, અહીંથી કમેન્ટ રદ કરો અને અહીં મૂકો. હવે આપણી પાસે less than equal to ઓપરેટર છે. આ ઓપરેટર ઓપરેટરની બીજી બાજુ પરના બે ઓપરેન્ડ્સને સરખાવે છે. તે ટ્રુ રિટર્ન કરશે જો a એ બે કરતા નાનું અથવા બરાબર હોય. ઉપરોક્ત કન્ડિશન સાચી હોય તો આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જો ઉપરોક્ત કન્ડિશન ખોટી હશે તો તે છોડવામાં આવશે. કંટ્રોલ પછી આગળના સ્ટેટમેન્ટ ઉપર જશે. આગળ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓપરેટર છે. તે a અને b સરખાવે છે અને ટ્રુ રિટર્ન કરે છે જો a એ b કરતા મોટું અથવા બરાબર હોય. જો કન્ડિશન ટ્રુ હોય તો આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. હવે ચાલો કોડ અહીં સુધી એક્ઝિક્યુટ કરીએ. સેવ ઉપર ક્લિક કરો. ટર્મિનલ ઉપર ફરી જાઓ. પહેલા મુજબ કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરો. હું a માટે 8 અને b માટે 3 દાખલ કરીશ. આઉટપુટ પ્રદર્શિત થાય છે 8 is greater than or equal to 3. હવે બાકીના કોડ ઉપર પાછા આવો. અહીં અને અહીંથી મલ્ટીલાઇન કમેન્ટ રદ કરો. આપણી પાસે હવે ઇક્વલ ટુ ઓપરેટર છે. તે ડબલ ઇક્વલ ટુ ચિહ્નો દ્વારા સૂચિત થયેલ છે. આ ઓપરેટર ટ્રુ રિટર્ન કરશે જ્યારે બંને ઓપરેન્ડ્સ એકબીજા સાથે સમાન હોય. આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે
જ્યારે a એ b સમાન હશે જો નહીં તો કંટ્રોલ આગળના સ્ટેટમેન્ટ ઉપર જશે તેવી જ રીતે આપણી પાસે not equal to ઓપરેટર છે આ ઓપરેટર ટ્રુ રીટર્ન કરશે જ્યારે ઓપરેન્ડ્સ એકબીજા સાથે સમાન નથી આ printf સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે જ્યારે a એ b સમાન નથી પ્રોગ્રામના અંતે આવીએ રીટર્ન 0 સેવ ઉપર ક્લિક કરો ટર્મિનલ ઉપર ફરી જાઓ પહેલા મુજબ કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરો a માટે 8 અને b માટે 3 દાખલ કરો આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલ છે 8 is not equal to 3 તો આપણે જોયું કે રિલેશનલ ઓપરેટરો કેવી રીતે કાર્ય કરે છે ઇનપુટ્સના અલગ સમૂહ સાથે આ કોડ એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ કરો હવે C++ માં આ સમાન પ્રોગ્રામ લખવો સરળ છે સિન્ટેક્સમાં થોડો તફાવત છે મેં પહેલેથી જ C++ માં પ્રોગ્રામ લખ્યો છે રિલેશનલ ઓપરેટરો માટે C++ માં કોડ છે નોંધ લો કે હેડર અલગ છે આપણી પાસે અહીં યુઝિંગ સ્ટેટમેન્ટ પણ છે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે અને C++ માં ઇનપુટ સ્ટેટમેન્ટ cin છે તેથી આ તફાવતો સિવાય બે કોડ ખૂબ જ સમાન છે સેવ ઉપર ક્લિક કરો ખાતરી કરો કે ફાઇલ .cpp એક્સટેન્શન સાથે સંગ્રહાય છે હું મારી ફાઇલ relational.cpp તરીકે સંગ્રહીશ ચાલો કોડ કમ્પાઇલ કરીએ ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો g++ સ્પેસ relational.cpp space -o space rel1 એક્ઝિક્યુટ કરવા માટે ટાઇપ કરો /rel1 એન્ટર દબાવો હું a માટે 8 અને b માટે 3 દાખલ કરીશ આઉટપુટ દર્શાવવામાં આવેલ છે આપણે જોશું કે આઉટપુટ c કોડ સમાન જ છે હવે ચાલો આપણને આવી શકે એ એરર જોઈએ પ્રોગ્રામ ઉપર પાછા જાઓ ધારો કે આપણે અહીં ડબલ ઇક્વલ ટુ ચિહ્નને સિંગલ ઇક્વલ ટુ ચિહ્ન સાથે બદલીએ સેવ ઉપર ક્લિક કરો ટર્મિનલ ઉપર પાછા આવો પહેલાની જેમ કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરો અહીં આપણે જોઈએ છીએ કે 3 એ 3 સમાન છે એમ દર્શાવે છે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો કારણ કે અહીં એક અસાઇનમેન્ટ ઓપરેટર છે તો b ની વેલ્યુ a માં અસાઇન થઈ છે હવે ચાલો આ એરર સુધારીએ ઇક્વલ ટુ ચિહ્ન ટાઇપ કરો સેવ ઉપર ક્લિક કરો ટર્મિનલ પર પાછા આવો પહેલાની જેમ કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરો આઉટપુટ હવે બરાબર છે ચાલો આ ટ્યુટોરીયલ સંક્ષિપ્તમાં કરીએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા રિલેશનલ ઓપરેટર જેવા કે લેસ ધેન ઉદાહરણ તરીકે a લેસ ધેન b ગ્રેટર ધેન ઉદાહરણ તરીકે a ગ્રેટર ધેન b લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઉદાહરણ તરીકે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઉદાહરણ તરીકે a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b ઇક્વલ ટુ ઉદાહરણ તરીકે a ઇક્વલ ટુ b not equal to ઉદાહરણ તરીકે a not equal to b અસાઇનમેન્ટ તરીકે ઇનપુટ તરીકે 3 વિદ્યાર્થીઓના ગુણ લેતો પ્રોગ્રામ લખો સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી જોવા માટેની સરખામણી કરો બે અથવા વધુ વિદ્યાર્થીઓના સમાન ગુણ મેળવ્યા હોય તો તે પણ તપાસો નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે spoken-tutorial.org/animeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું જોડાવા બદલ આભાર